नमस्कार सुपर फास्ट समाचारों में तमारू हार्दिक स्वागत छे, हूँ छू हरेश बारोट। ચોટીલાના સુરત દેવળ મંદિર ખાતે કાટી ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં 10,000 થી પણ વધુ કાટી ક્ષત્રિય સમાજ તેમજ ગિરજદાર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે કમાન્ડો ફિટનેસ જીમ ઓપનિંગ કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના મિની કાશ્મીર ગણાતા વિજયનગરની પોળોમાં સહેલાણીઓ ઉમટ્યા। ચોરી અને લૂંટના બનાવ તો તમે દિવસે ને દિવસે ઘણા જોયા હશે, પણ આજે ZS TV ની સ્ક્રીન પર તમે જોવા મળશે એવો ચોર કે જે ચોરી કરવામાં PhD કરેલી હોય। પંચમહાલ અસ્થાયરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને વહીવટતંત્ર સજ્જ બન્યું છે। ચૂંટણીના 2 દિવસ મતદાન મથકમાં ફરજ બજાવવાના સ્ટાફને સાંકળી સરકારી આર્ટ્સ કોલેજ ખાતે તાલીમ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તજજ્ઞની ટીમ દ્વારા આપવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તખતગઢ ગામે પ્રાંતિજ પોલીસે 5 લીટર દેશી દારૂ સાથે 1 મહિલાને ઝડપી પાડી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શિક્ષકો દ્વારા આજે કોરોનાની રસી લેવામાં આવી હતી। પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી KN મકવાણા ઉપસ્થિત રહીને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા। દહેગામ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભરવા માટે આવતા ઉમેદવારો મેન્ડેટ વિના નિરાશા જોવા મળી રહી। ઈશોદના મોટી ગંસારી ગામે ખેડૂતે કોલોજીનું વાવેતર કરી ઓછા ખર્ચે સારું વળતર મેળવશે। ભરૂચ સાંસદ મનસુખ વસાવે આપ્યું મોટું નિવેદન। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ઉમેદવારની પસંદગી લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી સામે આવી। જો બાઇડેને ચીનના રાષ્ટ્રપતિ અંગે આપ્યું મોટું નિવેદન। ચેન્નઈ ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદરે રમી શાનદાર ઇનિંગ, સંજય માજરકરે સુંદરને એક અદ્ભુત પ્રતિભા તરીકે વર્ણ્યો। ચેન્નઈ ટેસ્ટ ઈશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપી। ચેન્નઈ ટેસ્ટ ભારત 337 અને ઓલ આઉટ ઇંગ્લેન્ડને મળી 241 રનની લીડ। વિશ્વના ટોચના ઉદ્યોગપતિને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે સમગ્ર વિશ્વને વધુ 2 આપત્તિ માટે તૈયાર રહેવા ચેતવણી આપી। ખેડૂત આંદોલનને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો જવાબ આપતા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી। વડાપ્રધાનના નિવેદન પર ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે પ્રતિક્રિયા આપી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરી દીધા। સુપરવાસ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ, અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV।